ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ. ત્યારે વરસાદને લઈને અંકલેશ્વરમાં પાણી ભરાયેલા છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. વહેલી સવારથી વરસાદને લઈને લોકોને હાલાકી. અંકલેશ્વરમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો અને વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગત રાતથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાસોટ, નેત્રંગ સહિતના વિસ્તારોમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આપણે હાલ ઊભા છે અંકલેશ્વર જીઆઈડીસીના કાપોટરા પાટિયા વિસ્તારમાં, જ્યાં આપ દ્રશ્ય જોઈ શકો છો કે ગઈકાલે વરસેલા વરસાદને પગલે જે પાણી ભરાયા છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. કેટલીક શોપિંગ સેન્ટરની આજુબાજુ આ જે વિસ્તાર છે એમના પગથિયા સુધી પાણી પહોંચી ગયું છે. આપણે અહીંયા એક સ્થાનિક છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આ વરસાદને પગલે? ખૂબ જ ખરાબ હાલત છે અંકલેશ્વર જીઆઈડીસી ની. ગુજરાતમાં સૌથી વધુ હાઉસિંગ ટેક્સ લે છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા જીઆઈડીસી વાળા, અને બધા બિલ્ડરોએ બધા પુલિયા નાના મોટા બંધ કરી દીધેલા છે. તેના લીધે પાણી ભરાઈ જાય છે. જીઆઈડીસી વાળા સત્તાધીશો કોઈ ધ્યાન આપતા નથી. નોટિફાઈડ વાળા પણ કંઈ ધ્યાન આપતા નથી. પદાધિકારીઓ પણ કંઈ ધ્યાન આપતા નથી. સુવિધાના નામે મીંડું છે જીઆઈડીસીમાં. જી, તો આ જે સ્થાનિક છે કહી રહ્યા છે કે અંકલેશ્વર નોટિફાયર જે છે સૌથી વધારે ટેક્સ લે છે, પરંતુ સુવિધાઓ આપતી નથી. વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર.